राधे गोविंदा हरे कृष्णा राधे गोविंदा हरे कृष्णा राधे गोविंदा हरे कृष्ण राधे गोविंदा हरे राम राधे गोविंदा हरे राम राधे गोविंदा राधे गोविंदा भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा राधे राधे गोविंद भजो राधे गोविंदा हरे कृष्ण राधे गोविंदा हरे कृष्ण सभी जने ताली की सेवा करते हुए राधे गोविंदा हरे राम राधे गोविंदा हरे कृष्ण 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 राधे गोविंदा राधे गोविंदा बोलो राधे गोविंदा राधे गोविंद बोलो राधे गोविंदा राधे गोविंदा बोलो राधे गोविंदा राधे गोविंद बोलो राधे गोविंदा राधे गोविंदा बोलो राधे गोविंदा राधे गोविंद बोलो राधे गोविंदा राधे गोविंदा बोलो राधे गोविंदा राधे गोविंदा बोलो राधे गोविंदा हरे कृष्ण राधे गोविंदा हरे कृष्ण
हरे राम हरे राम राधे गोविंदा हरे राम हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे कृष्ण राधे गोविंदा हरे कृष्ण हरे कृष्ण राधे गोविंदा हरे राम हरे राम राधे गोविंदा हरे राम हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे कृष्ण राधे गोविंदा हरे कृष्ण हरे कृष्ण राधे गोविंदा हरे राम हरे राम 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 राधे गोविंदा हरे कृष्ण हरे कृष्ण राधे गोविंदा हरे कृष्ण हरे कृष्ण राधे गोविंदा हरे राम कृष्ण कन्हैया लाल की जय शिवल्लभाधीश की जय श्याम सुंदर श्यामे महारानी की जय श्री गोसाई जी परम दयाल की जय श्री गिरिराज धरण की जय श्री रामचंद्र भगवान की जय। अत्रैव विराजमान परमादरणीय जिमनी अध्यक्षता सानिध्यमा आ सुंदर श्रीमद भागवत कथामृतनो दिव्य सत्संगनो लाभ आपणे बधा लई रह्या छीए એવા પરમાદરણીય જ્યેષ્ઠ ભાતૃચરણ શ્રી હરિરાયજી મહોદયશ્રી દાદાભાઈ આપના યુગલ ચરણારવિંદમાં વંદન કરીને એવમ ઉપસ્થિત આપ બધા ધર્મપ્રેમી શ્રોતાગણ એવમ આ દિવ્ય મહોત્સવના જે નિમિત્ત કારણ બન્યા છે જેમની ઉપર શિવલ્લભ પ્રભુની શ્રી ગોપાલ પ્રભુની અનહદ કૃપા થઈ અને આ સુંદર દિવ્ય એવં ભવ્ય મહોત્સવ નો લાભ આનંદ જેના નિમિત્તથી આપણે બધા માણી રહ્યા છીએ આનંદ
એવા પરમ વૈષ્ણવ સેવાનુરાગી શ્રી બિપિનભાઈ વિછી એમનો ભાગ્યશાળી પરિવાર, સર્વાદરણીય ભૂદેવગણ, ખૂબ આનંદનો અવસર છે આજે અષ્ટ દિવસીય જે મહોત્સવ છે જેનો પ્રારંભ શ્યામનાજીની કૃપાથી યમના છઠના દિવસથી થયો અને આજે રામનવમીનો દિવસ શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ અને એ આ સુંદર આજનો આ દિવસ આપણે બધા શ્રીમદ ભાગવતના સાનિધ્યમાં આશ્રયમાં આ પાવન દિવસને માણી રહ્યા છીએ. ખરેખર પ્રભુની અત્યધિક કૃપા છે કે આવા સુંદર દિવસે આટલો સુંદર લાભ આપણે બધા લઈ રહ્યા છીએ. રામનવમીની આપ બધાને ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ શુભકામના. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અને આ રામનવમી ના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનમાંથી જે એક સૂત્ર આપણને બધાને મળે છે એ કે જ્યારે આપણે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરવાનો જ્યારે સમય આવે અને એ કર્તવ્ય નિર્વાહના સમયમાં આપણી જે સ્વભાવનાઓ છે એને પણ જો બલિદાન કરવાનો મોકો મળે તો એ અવસરને છોડવું નહીં, કર્તવ્યનું પાલન કરવું, પછી એના ફલ સ્વરૂપ ભલે આપણી સ્વભાવનાઓને સ્વ ઈચ્છાઓને એને છોડવી પડે, એનું બલિદાન આપવું પડે, તો પણ કર્તવ્યનો નિર્વાહ કરવો જોઈએ. અને એ કર્તવ્ય ભાવના શ્રી રામચંદ્રજીના જીવનથી આપણને શીખવા મળે છે કે કર્તવ્ય પરાયણ જીવન કેવું હોય. પિતા કેવો હોય, એક પુત્ર કેવો હોય, એક શિષ્ય કેવો હોય, એક પતિ કેવો હોય, એક સ્વામી કેવો હોય, આ જેટલા પણ બધા એક આદર્શો છે ને, કે આદર્શ પતિ કોને કહેવાય, આદર્શ સ્વામી કોને કહેવાય, આદર્શ રાજા કોને કહેવાય, આદર્શ શિષ્ય કોને કહેવાય, આ બધા આદર્શોનો સાકાર સ્વરૂપ એટલે કે શ્રી રામચંદ્રજી. અને એ અદ્ભુત આપની જીવનશૈલીથી ઘણું બધું આપણને શુભ સંકેતો, શુભ સંકલ્પો આપણને આપ્યા છે. આજના આ ઉત્તમ દિવસે શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને એ જ અભિલાષા, એ જ ભાવ આપણે પ્રગટ કરીએ કે બસ આપે જે બતાવેલું જે સત્ય પથ
એ જે આદર્શ પથ જે છે એની ઉપર ચાલવાની શક્તિ આપણને બધાને પણ આપની કૃપાથી મળે. એ જ ભાવ પ્રગટ કરતા ખૂબ ખૂબ બધાઈ શુભકામના સાથે આવો આ શ્રીમદ ભાગવતી યાત્રા ને આપણે આગળ વધારીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. ગત દિવસ પ્રથમ સ્કંદ અંતર્ગત ભીષ્મ સ્તુતિના આપણે દર્શન કર્યા અને એ ભીષ્મ સ્તુતિ અંતર્ગત ભીષ્મ પિતામહએ પોતાની બુદ્ધિનું સમર્પણ કર્યું છે. કારણ કે બુદ્ધિ દ્વારા જ સાચું સમર્પણ થાય છે. ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા. ભીષ્મજીએ પોતાની તૃષ્ણા રહિત જે બુદ્ધિ છે એ બુદ્ધિને ભગવાનને સમર્પિત કરે છે. મેં કર્યું, મારે કરવાનું, હું નહીં કરું તો કોણ કરશે, આ જે બુદ્ધિ છે એને તૃષ્ણાયુક્ત બુદ્ધિ કહેવાય. और जिस बुद्धि से मैं और मेरा निकल जाए वो वितृष्णा. प्रभु मारी ये वितृष्णा युक्त बुद्धि हूँ आपने समर्पण करू छू जे आप में लागेली छे. द्वारकानाथ कहे छे, भीष्म जी आप कह रहे हो कि आपकी वितृष्णा युक्त बुद्धि है, मुझको आप समर्पित कर रहे हैं, तो ये जिस समय युद्ध चल रहा था उस समय तो हमें आपकी ये वितृष्णायुक्त बुद्धि के दर्शन नहीं हुए. कौरवों ने साथे रही ने आप युद्ध करो, तो पछी ए समय हमारी साथे केम नता, पांडवों ना पक्ष में केम नता. तारे भीष्म पितामह पोतानो સરળ દૈન્ય ભાવ પ્રગટ કરતા કહે છે, ના તેનું એક કારણ છે. કારણ કે આ પાંડવોના સાથે રહીને જો હું યુદ્ધ કરત ને આ બાજુ પાંડવોની સેના સામે કૌરવોની સેના અને અહીંયા જ આ પાંડવોના પક્ષથી હું યુદ્ધ કરત તો મારું રથ અહીંયા આપનું રથ ક્યાં હોય, મને આપના મુખના દર્શન ન થાય અને આપના દર્શન વગર હું રહી ન શકું, એટલે મેં કૌરવના પક્ષથી યુદ્ધ કરવાનું નક્કી કર્યું કે ત્યાં સામેના પક્ષમાં રહીને આપના મુખારવિંદના તો દર્શન થાય મને. કારણ કે અહીંયા આપણે એક લાઈનમાં હોઈએ તો પછી આપના મુખારવિંદની ઝાંખી કઈ રીતે થાય, એટલે હું સામે ગયો. તો પ્રથમ શ્લોક આત્મનિવેદન સ્વરૂપ છે. અને આત્મનિવેદન સમર્પણ કોને કરાય કે જે સર્વોત્તમ હોય એને સમર્પણ કરાય, સામાન્યને સમર્પણ ન કરાય. આજે આપણી આપણી બુદ્ધિને આપણે સામાન્ય જગ્યાએ એનું સમર્પણ કરી દેતા હોઈએ છીએ, એને લગાડી દેતા હોઈએ છીએ. ભગવાન ગીતા મેં ક્યાં આજ્ઞા કર રહે હૈ, મયેવ મન આદ્યસ્ત મયી બુદ્ધિ નિવેશય. અર્જુન, તેરા મન ઓર તેરી બુદ્ધિ કા તું મુજમે નિવેશ કર. ભગવાન હમસે હમારા મન ચાહતે હૈ, ભગવાન હમસે હમારી બુદ્ધિ ચાહતે હૈ. મયી બુદ્ધિ નિવેશય. મનનું સમર્પણ એટલે મન કોને કહેવાય?
જે સંકલ્પ વિકલ્પ કરે એને મન કહેવાય. અને મનનું ભગવાનમાં સમર્પણ એટલે શું? કે ગમે તેવા સંકલ્પ ન કરવા, પરંતુ ગમે તેવા સંકલ્પ કરવા. આજે આપણે આપણા મનથી ગમે તેવા સંકલ્પો કરી લઈએ, હવે મારે આમ કરવાનું, આ કરવાનું, આ બાકી, આ કાર્ય, આ ગમે તેવા સંકલ્પો આપણે સંસારમાં રહીને કરતા હોઈએ છીએ. પણ મનનું ભગવાનમાં સમર્પણ એટલે ગમે તેવા નહીં, ગમે તેવા, ઠાકુરજીને ગમે એવા સંકલ્પો કરવા, એનું નામ છે મનનું સમર્પણ. અને બુદ્ધિનું સમર્પણ, જુઓ, જે સંકલ્પ વિકલ્પ કરે એને મન કહેવાય, અને જે નિર્ણય કરે એ બુદ્ધિ. જો ડિસિઝન દે, નિર્ણય કરે, એ બુદ્ધિ. તો બુદ્ધિનું ભગવાનમાં સમર્પણ, એટલે ગમે તેવા નિર્ણય ન લેવા જોઈએ. પ્રભુને ગમે તેવા નિર્ણય લેવા. આ જગતનો સમસ્ત સાર ભગવાન જ છે એ નિર્ણય બુદ્ધિ કરે, એનું કહેવાય બુદ્ધિનું સમર્પણ. અને ભગવાન આપણાથી વૈષ્ણવો આપણું મન ચાહે છે. વો તો માખન ચોર હૈ, હમારે મન કે ચોર હૈ. વો હમસે હમારા મન, હમારી બુદ્ધિ ચાહતે હૈ કે ઉસ તું અપની બુદ્ધિ કા નિવેશ મુજમે કર. સોચીએ કે હમને હમારા મન, હમારી બુદ્ધિ કા નિવેશ કહાં કહાં કિયા હુઆ હૈ. આ મારું ઘર, આ મારું બિઝનેસ, આ મારી દુકાન, આ મારી જોબ, આ મારી પત્ની, આ મારો પતિ, આ મારો પુત્ર, આ મારી પુત્રી, હવે